સોલ્વ પેરેલલ ટુ પ્લેન. જો સોલ્વ પેરેલલ ટુ પ્લેન કરશું ત્યારે કઈ કન્ડિશન ફોલો થશે? રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સિસ, અથવા તો લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ. તમે કોઈ પણ ફર્સ્ટ લખી શકો છો. ઓકે, તો સ્ટુડન્ટ આપણે પી ફોર્સને જ્યારે કન્વર્ટ કર્યું ત્યારે એક ફોર્સ આપણને મળ્યો વર્ટિકલ અને એક ફોર્સ મળ્યો આપણને હોરિઝોન્ટલ. ઓકે, તો જે વર્ટિકલ ફોર્સ હતો એને આપણે પરપેન્ડિક્યુલર ટુ પ્લેનમાં કાઉન્ટ કરી લીધો, અને જે આપણને હોરિઝોન્ટલ ફોર્સ છે એ છે રાઇટ ડિરેક્શનમાં. ઓકે, તો એ ફોર્સ કયો હતો? પી કોસ 30 ડિગ્રી. ઓકે, તો હિયર ઇન લેફ્ટ ડિરેક્શન એફ ફોર્સ એન્ડ ઇન રાઇટ ડિરેક્શન પી કોસ 30 ડિગ્રી. ઓકે, સો એફ લેફ્ટ ડિરેક્શન ઇઝ ઇક્વલ ટુ પી કોસ 30 ડિગ્રી રાઇટ ડિરેક્શન. ઓકે, સો એફ ઇઝ ઇક્વલ ટુ પી કોસ 30 ડિગ્રી, એને નામ આપીએ ઇક્વેશન 2. ફ્રોમ ઇક્વેશન 2 એફ ઇઝ ઇક્વલ ટુ પી કોસ 30 ડિગ્રી, એફ ઇઝ ઇક્વલ ટુ 0.2n. આપણે આગળની જે ઇક્વેશન છે એમાં ફાઇન્ડ કરેલું હતું એફ ઇઝ ઇક્વલ ટુ 0.2n. સો 0.2n ઇઝ ઇક્વલ ટુ કોસ 30ની વેલ્યુ 0.866p. સો n ઇઝ ઇક્વલ ટુ 4.33p. ઓકે, આપણે એફની વેલ્યુ અહીંયા પુટઅપ કરી છે 0.2n, કોસ 30ની વેલ્યુ પુટઅપ કરી 0.866p. સો n ઇઝ ઇક્વલ ટુ 4.33p. ફ્રોમ ઇક્વેશન 1 n પ્લસ 0.5p ઇઝ ઇક્વલ ટુ 250. એ હતું ઇક્વેશન 1. તો ઇક્વેશન 1માં આપણે nની વેલ્યુ પુટઅપ કરીએ કે જે આપણે હમણાં ફાઇન્ડ કરી 4.33p પ્લસ 0.5p ઇઝ ઇક્વલ ટુ 250. સો 4.83p ઇઝ ઇક્વલ ટુ 250. સો p ઇઝ ઇક્વલ ટુ 250 ડિવાઈડ 4.83. સો ફોર્સ p ઇઝ ઇક્વલ ટુ 51.75 ન્યૂટન. ઓકે, જે p ફોર્સ આપણે હોરિઝોન્ટલ 30 ડિગ્રીએ ફાઇન્ડ કરવાનો હતો એ ફોર્સ આપણે ફાઇન્ડ કર્યો 51.75 ન્યૂટન. ઓકે, તો ફર્સ્ટ સ્ટુડન્ટ આપણે ફોર્સ p ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ કન્ડિશન કઈ ફોલો કરી છે? રિસોલ્વ ફોર્સિસ પરપેન્ડિક્યુલર ટુ પ્લેન, અને આપણે ફાઇન્ડ કર્યું ઇક્વેશન 1, ધેન f ઇઝ ઇક્વલ ટુ 0.2n. Then second condition, resolve parallel to plane and we find equation 2. પછી આપણે equation 2 માં f ની વેલ્યુ પુટઅપ કરી અને ફાઇન્ડ કર્યું n ઇઝ ઇક્વલ ટુ 4.33p. હવે n ઇઝ ઇક્વલ ટુ 4.33p ની વેલ્યુ આપણે ક્યાં યુઝ કરી છે? ઇક્વેશન 1 માં. ઓકે, અને ફાઇન્ડ કર્યું આપણે ફોર્સ p ઇઝ ઇક્વલ ટુ 51.75 ન્યૂટન. ઓકે, નેક્સ્ટ જોઈએ ઓર ક્વેશ્ચન 4a. ફાઇન્ડ ધ સેન્ટ્રોઇડ ઓફ લેમિના શોન ઇન ફિગર. આપણને જે ફિગર આપેલી છે એનું આપણે સેન્ટ્રોઇડ ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ ફિગર જોઈએ. ફિગરમાં તમને 3 પાર્ટ દેખાય છે, 1, 2 અને 3. 1 પાર્ટ જે છે એ છે રેક્ટેંગલ, સેકન્ડ પાર્ટ છે એ છે ટ્રાયેંગલ, અને થર્ડ પાર્ટ પણ છે ટ્રાયેંગલ. ઓકે, પણ અહીંયા જે આપણને જે શેપ આપેલો છે એમાં જે થર્ડ નંબરનો જે પાર્ટ છે એ રિમૂવ છે. ઓકે, આપણે ખાલી ફર્સ્ટ અને સેકન્ડ એ જે શેપ છે એનું જ આપણે સેન્ટ્રોઇડ ફાઇન્ડ કરવાનું છે. પણ ફર્સ્ટ અને સેકન્ડને જો ઇન્ક્લુડ કરીએ તો એ ઇરેગ્યુલર શેપ થશે. ઓકે, તો ઇરેગ્યુલર શેપ ફાઇન કરવા માટે આપણી પાસે કોઈ પણ ઇક્વેશન છે નહીં. માટે આપણે શું કરશું? ફર્સ્ટ જે રેક્ટેંગલ છે તો રેક્ટેંગલને આપણે ફાઇન કરી શકશું એક્સ બાર અને વાય બારમાં. તો ફર્સ્ટ આપણે રેક્ટેંગલ ફાઇન કરશું, રેક્ટેંગલ ફાઇન કર્યા પછી થર્ડ પાર્ટ ટ્રાયેંગલ ફાઇન કરશું, અને એ ટ્રાયેંગલને આપણે રેક્ટેંગલમાંથી માઇનસ કરી દઈશું. ઓકે, એટલે આપણે ફર્સ્ટ અને સેકન્ડને જે ઇન્ક્લુડ થાય છે જે ફિગર, એ ફિગરથી ઇરેગ્યુલર શેપનું આપણે સેન્ટ્રોઇડ ફાઇન્ડ કરી શકશું. ઓકે, તો ફિગર અહીંયા આપણને આપેલી છે. હોરિઝોન્ટલમાં લેન્થ છે થર્ડ પાર્ટની 12 સેન્ટીમીટર, ધેન 24 સેન્ટીમીટર,
અને સેકન્ડ નંબરનો જે પાર્ટ છે એનું છે 12 સેન્ટીમીટર. હાઇટ ત્રણેય પાર્ટની આપણને આપેલી છે 12 સેન્ટીમીટર. ઓકે, હિયર ધ સેક્શન ઇઝ સિમેટ્રિકલ અબાઉટ એક્સએક્સ અક્સિસ. સેક્શન જે છે એ એક્સએક્સ અક્સિસને સિમેટ્રિકલ છે, માટે વાય બાર જે છે એ આપણને ડાયરેક્ટલી અવેલેબલ થશે. ઓકે, સો વાય બાર ઇઝ ઇક્વલ ટુ 12/2 ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર. ઓકે, જો સેક્શન જે છે એ એક્સએક્સ અક્સિસને સિમેટ્રિકલ હશે તો આપણે વાય બાર ડાયરેક્ટલી અવેલેબલ કરી શકશું, અને જો સેક્શન જે છે એ વાય વાય અક્સિસને સિમેટ્રિકલ હોય તો આપણે એક્સ બાર ડાયરેક્ટલી ફાઇન્ડ કરી શકીએ છીએ. પણ અહીંયા આપણને જે સેક્શન છે એ સેક્શન કઈ અક્સિસને સિમેટ્રિકલ છે? એક્સ અક્સિસને છે, માટે આપણે વાય બાર સીધો ફાઇન્ડ કરી લીધો. વાય બાર ઇઝ ઇક્વલ ટુ 12/6 ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર. ઓકે, સો એક્સ બાર ઇઝ ટુ બી કેલ્ક્યુલેટેડ. એક્સ બાર આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો સ્ટુડન્ટ, અહીંયા આપણે પાર્ટના નંબર પ્રમાણે આપણે ફાઇન કરશું એનો એરિયા એક્સ વન. ઓકે, તો પાર્ટ નંબર 1, પાર્ટ નંબર 2, પાર્ટ નંબર 3, ત્રણેય પાર્ટનું આપણે શું ફાઇન કરશું? એ વન એક્સ વન, એ ટુ એક્સ ટુ અને એ થ્રી એક્સ થ્રી. ઓકે, તો ચલો આપણે પાર્ટ વાઇઝ એનું ફાઇન કરીએ. ફર્સ્ટ પાર્ટ 1, રેક્ટેંગલ. પાર્ટ 1નો એરિયા થશે 36 × 12. ઓકે, મેઝરમેન્ટ આપણને આપેલું છે હોરિઝોન્ટલ 12 + 24 ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 36. અને હાઇટ અહીંયા આપણને આપેલી છે 12. સો 36 × 12 ઇઝ ઇક્વલ ટુ 432 સેન્ટીમીટર સ્ક્વેર. એ આપણને મળશે પાર્ટ નંબર 1નો એરિયા. એક્સ વન ફાઇન કરીએ પાર્ટ નંબર 1 માટે. પાર્ટ નંબર 1માં એક્સ વન થશે 12 + 24 ઇઝ ઇક્વલ ટુ 36. સો 36/2 ઇઝ ઇક્વલ ટુ 18. ઓકે, તો ફર્સ્ટ આપણે ફાઇન્ડ કર્યો પાર્ટ નંબર 1નો એરિયા અને એક્સ વન. એ વન ઇઝ ઇક્વલ ટુ 432 cm² એન્ડ એક્સ વન ઇઝ ઇક્વલ ટુ 18 cm². દેન પાર્ટ નંબર 2, ટ્રાયંગલ. પાર્ટ નંબર 2નો એરિયા 1/2 × 12 × 12. પાર્ટ નંબર 2 જોઈએ ફિગરમાં. સ્ટુડન્ટ, જે ટ્રાયંગલ છે એનો આપણે એરિયા ફાઇન્ડ કરવાનો છે. તો એરિયાનું ઇક્વેશન શું છે? 1/2 પાયો ગુણ્યા વેથ. તો ખાલી પાર્ટ નંબર 2 જોઈએ આપણે. તો પાર્ટ નંબર 2 છે એનો બેઝ કેટલો છે? બેઝ છે 12, અને એની હાઇટ કેટલી છે? એ પણ છે 12. ઓકે, સો આપણી પાસે ઇક્વેશન છે 1/2 પાયો ગુણ્યા વેથ. તો 1/2 ગુણ્યા પાયો એનો બેઝ છે 12, અને વેધ એની હાઇટ પણ કેટલી છે? 12 છે. ઓકે, સો 1/2 × 12 × 12. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 72 cm². એક્સ ટુ ઇઝ ઇક્વલ ટુ 12 + 24 × 12/30 ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર. ચલો ફિગરમાં જોઈએ આપણે પાર્ટ નંબર 2. લેફ્ટ સાઈડના પોઈન્ટથી, સ્ટાર્ટિંગ પોઈન્ટ છે જે, એ સ્ટાર્ટિંગ પોઈન્ટથી પાર્ટ નંબર 2 સુધી પહોંચવા માટે આપણે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે? 12 + 24. ઓકે, તો 12 + 24 ઇઝ ઇક્વલ ટુ થશે 36. પછી ફાઇન્ડ કરવાનું છે આપણે એક્સ ટુ. ઓકે સ્ટુડન્ટ, તો એક્સ ટુ જે છે એનું હોરિઝોન્ટલમાં આપણી પાસે ઇક્વેશન થશે h/3. એચ એનો છે આપણી પાસે અત્યારે 12 સેન્ટીમીટર, માટે 12/3. ઓકે, સો 12 × 24 × 4 ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર. ઓકે સ્ટુડન્ટ, આપણે જે ફર્સ્ટ ફાઇન્ડ કરેલું હતું ટ્રાયંગલ, ટ્રાયંગલમાં એમાં અહીંથી આટલી વેલ્યુ થશે એ થશે એક્સ બાર, અને અહીંથી આટલી વેલ્યુ થશે એ થશે વાય બાર. ઓકે, તો એક્સ બાર અને વાય બાર, એક્સ બારનું ઇક્વેશન થશે, આ જે થશે એ થશે બી બેઝ, અને આ થશે હાઇટ એચ. ઓકે, સો એક્સ બાર થશે, એક્સ બારની વેલ્યુ બી બાય ટુ,
અને વાય બાર, વાય બારની વેલ્યુ થશે એચ બાય થ્રી. ઓકે, આ જે રાઇટ એંગલ છે એ અત્યારે આ પોઝિશનમાં છે. આપણને જે ફિગરમાં રાઇટ એંગલ આપેલો છે એ કઈ રીતે આપેલો છે સ્ટુડન્ટ? આ રીતે આપેલો છે. ઓકે, તો તમે વિચારો કે આ જે રાઇટ એંગલ છે એને આપણે મૂવ કરી દઈએ આ પોઝિશનમાં, આ પોઝિશનમાં એને મૂવ કરીએ. ઓકે, તો આ મેઝરમેન્ટ છે એ શું થઈ જશે? આટલું મેઝરમેન્ટ એ થઈ જશે બી બાય ટુ. ઓકે, અને અહીંથી આટલું જે મેઝરમેન્ટ થશે એ શું થઈ જશે? એચ બાય થ્રી. ઓકે, આપણી પાસે જે ફિગર છે આ ફિગર છે આપણી પાસે, બરાબર. આપણે શેપ જે છે આ શેપ ફાઇન્ડ કરવાનો છે, આ શેપને કટઆઉટ કરવાનો છે. ઓકે, તો ફર્સ્ટ આપણે પાર્ટ નંબર વન આપણે રેક્ટેંગલને, પાર્ટ નંબર ટુ આપણે આને આપેલું છે, અને પાર્ટ નંબર થ્રી આને આપેલું છે. ઓકે, સો ફર્સ્ટ ફર્સ્ટ જે છે એ રેક્ટેંગલ છે. ઓકે, આ જે શેપ છે આટલો શેપ એને શું કરવાનું છે? આપણે કટઆઉટ કરવાનું છે. એટલે કે એ સિવાયનો જે આ શેપ છે આખો, એ શેપનું આપણે શું ફાઇન કરવાનું છે? સેન્ટ્રોઇડ ફાઇન કરવાનું છે. ઓકે, અને જ્યારે આપણે એક્સ બાર ફાઇન કરીએ છીએ ત્યારે આપણે આ અક્ષિસને ફોલો કરવાની છે. ઓકે, આ અક્ષિસથી આપણે શું કરવાનું છે કે ફર્સ્ટ પાર્ટ નંબર વન અહીં સુધી છે, તો પાર્ટ નંબર ટુ વનની વેલ્યુ કેટલી હતી? 12 + 24, અને આટલું મેઝરમેન્ટ છે 12. ઓકે, તો 12 + 24 ઇઝ ઇક્વલ ટુ 36, તો 36/2 રેક્ટેંગલ જે છે એની આપણી પાસે ઇક્વેશન છે. રેક્ટેંગલમાં આ પોર્શન થશે બી બાય ટુ. ઓકે, સો બી બાય ટુ ટોટલ જે છે એ છે બી, તો ટોટલ આપણી પાસે બી કેટલો છે? આટલો, 24 + 12 ઇઝ ઇક્વલ ટુ 36. સો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? બી બાય ટુ, મીન્સ કે 36/2. એ આપણે 18 ફાઇન કરી લીધું પાર્ટ નંબર વન માટે. જ્યારે આપણે પાર્ટ નંબર ટુ ફાઇન કરીએ છીએ, ઓકે, ત્યારે આપણે પાર્ટ નંબર ટુ જે છે એ આ પોઝિશનમાં છે આપણી પાસે, તો પાર્ટ નંબર ટુ જે છે એનું અહીંથી આટલું મેઝરમેન્ટ કેટલું થશે? એચ બાય થ્રી. ઓકે, તો અહીંયા આપણને એચ કેટલો આપણને આપેલો છે? અહીંયા 12 આપેલો છે, એટલે આપણને ખબર પડી ગઈ કે આ જે મેઝરમેન્ટ છે કેટલું થશે? 12/3 થશે. ઓકે, હવે 12/3 કન્ડિશન ફોલો થશે, પણ ક્યારે થશે? પાર્ટ સુધી ફર્સ્ટ આપણે પહોંચવું પડશે, તો આ અક્ષિસથી પાર્ટ નંબર ટુ સુધી પહોંચવા માટે આપણે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે? 12 + 24 ઇઝ ઇક્વલ ટુ 36. ઓકે, તો ફર્સ્ટ 36 + 12/3 ઓકે ઇઝ ઇક્વલ ટુ મેઝરમેન્ટ કેટલું થશે? 40 થશે. અને પાર્ટ નંબર જે થ્રી છે એ પાર્ટ નંબર થ્રી જે છે એ અક્ષિસને ટચ થયેલો પાર્ટ છે, માટે સીધું આપણે ઇક્વેશન ફોલો કરશું એચ બાય થ્રી. તો અહીંયા એચ આપણને કેટલો આપેલો છે? 12 આપેલો છે, માટે સીધું આપણે મૂકી દઈશું 12/3. ઓકે, અને એનો જે બેઝ છે એ થશે 12, હાઇટ પણ એની થશે 12, માટે આપણે એરિયા ફાઇન કર્યું 1/5 × વેધ. 1/5 × વેધ. ઓકે, સો પાર્ટ નંબર વન, પાર્ટ નંબર ટુ અને પાર્ટ નંબર થ્રી. તો ફર્સ્ટ આપણે સ્ટુડન્ટ પાર્ટ નંબર વનનો એરિયા ફાઇન્ડ કર્યો અને એક્સ વન ફાઇન્ડ કર્યો, ધેન પાર્ટ નંબર ટુનો શું ફાઇન્ડ કર્યો? એરિયા. હવે ફાઇન્ડ કરશું આપણે એક્સ ટુ, પછી પાર્ટ નંબર થ્રીનો એરિયા એ થ્રી અને એક્સ થ્રી. ઓકે, અને એ જે આપણે ટોટલ ફાઇન્ડ કર્યું છે એમાંથી આ બે જે પોર્શન છે એ બંનેનો શું કરશું? પ્લસ કરશું, અને આ જે મેં હાઇલાઇટ કરેલો જે પોર્શન છે એને શું કરશું? આપણે માઇનસ કરશું. ઓકે, તો આપણને આ જે શેપ જે છે એ શેપનો શું મળશે? સેન્ટ્રોઇડ મળશે. ઓકે, સો પાર્ટ નંબર ટુ ટ્રાયંગલ એ ટુ ઇઝ ઇક્વલ ટુ 1/2 × 12 × 12 ઇઝ ઇક્વલ ટુ 72 cm². એક્સ ટુ ઇઝ ઇક્વલ ટુ 12 + 24, મેં વાત કરી 36 ડિસ્ટન્સ આપણે પ્લસ કરવું પડશે,
plus h by 3 means ke 12 by 3. So x2 is equal to 40 centimeter. Okay. Part number 3 is a triangle. Che pan ahiya naam apelu che cut out. Ene apne su karvanu che cut karvanu che mate. Okay. Remove karvanu che part number 3 je che. So a3 part number 3 no area. A pan thase 1 half into 12 into 12 is equal to 72 cm square. X3 ke je part number 3 che a axis ne touch thayelo part che mate sidhu equation apne muki desu h by 3. H che no 12 mate 12 by 3 is equal to 4 cm. Okay student. To first apne part number 1 a1 find karyo 432 cm square. X1 18 cm. Part 2 a2 72 cm square. X2 40 cm. a3 72 cm square and x3 4 cm. ओके चलो आ બધી વેલ્યુ હવે આપણે પુટ અપ કરશું ઇક્વેશન x બાર માં x બાર ઇઝ ઇક્વલ ટુ a1 x1 પ્લસ a2 x2 અને થર્ડ પાર્ટ જે છે આપણે માઈનસ કરવાનો છે માટે માઈનસ a3 x3 ઓકે અપોન a1 પ્લસ a2 માઈનસ a3 એટલે કે થર્ડ નંબર નો જે પોર્શન છે એની દરેક વસ્તુ આપણે આમાંથી શું કરવાની છે માઈનસ કરવાની છે સો x બાર ઇઝ ઇક્વલ ટુ 432 into 18 plus 72 into 40 minus 72 into 4 upon 432 plus 72 minus 72. So, x bar is equal to 10368 upon 432. So, x bar is equal to 24 cm. Okay. So, student, apne find karyo x bar. અને ફર્સ્ટ આપણે સીધો જ ફાઇન્ડ કરી લીધો હતો y બાર ઓકે સો y બાર ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર એન્ડ x બાર ઇઝ ઇક્વલ ટુ 24 સેન્ટીમીટર ઓકે તો આપણે x બાર અને x બાર 24 cm એન્ડ y બાર 6 cm એ આપણે બંને ફાઇન્ડ કરી લીધો તો આપણને જે શેપ આપેલો હતો એ શેપ જે છે એ હતો ઇરેગ્યુલર શેપ માટે આપણે થર્ડ નંબરના પાર્ટને એમાંથી શું કર્યો રિમૂવ કર્યો ઓકે અને ફાઇન્ડ કર્યા બે પાર્ટ જે છે એનું સેન્ટ્રોઇડ નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન 4 બી એ ટ્રક વેઇટિંગ 2.5 કિલો ન્યૂટન